એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ ભારતમાં સૌ પ્રથમવાર કહી શકાય તે વિદેશી ગાયોની ઓલાદ સુધારણા માટે ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિનો દિયોદર તાલુકામાં આવેલા રૈયા પશુ સુધારણા ફાર્મ ખાતેથી આજે ચેરમેન શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરીના નિયામક મંડળની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો. બનાસ ડેરીએ બનાસકાંઠાની આગવી ઓળખ ધરાવતી કાંકરેજી ગાયનું સંવર્ધન થાય અને મહત્તમ દૂધ આપતી થાય તે માટે હાલમાં જે કાંકરેજી ગાયો વધુ દૂધ આપી રહી છે તેના અંડપિંડમાંથી અંડકોષ લઈ ઉચ્ચ ઓલાદના કાંકરેજી નંદીના બીજ સાથે ફલિનીકરણ કરી લેબોરેટરીમાં તેનો ગર્ભ તૈયાર કરી ઓછું દૂધ આપતી ગાયમાં તે ગર્ભનો વૈજ્ઞાનિક ઢબે પ્રત્યારોપણ કરીને દૈનિક 25 લીટર દૂધ આપતી કાંકરેજી ગાયની વાછરડી પેદા કરવાનો મહત્વનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે અંતર્ગત આવી 5 ગાયોને NDDB આણંદ મોકલીને તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવતા ગર્ભને રૈયા ખાતે લાવી NDDBના નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા તેનું ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. હવે આવા ગર્ભ પ્રત્યારોપણ બાદ જન્મેલી કાંકરેજી વાછરડી મોટી થતાં દૈનિક 25 લીટર જેટલું દૂધ આપશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજ દિન સુધી HF ગાયમાં આવો પ્રયોગ થતો હતો, પરંતુ દેશી ગાયોમાં આ પ્રમાણેનો સફળ પ્રયોગ ભારતભરમાં સૌ પ્રથમવાર બનાસ ડેરીએ બનાસની આગવી ઓળખ સમી કાંકરેજી ગાય ઉપર કરતાં આપણી દેશી કાંકરેજી ગાય 25 લીટર દૂધ આપતી ગાય થશે, જે સાચા અર્થમાં કામધેનું સાબિત થશે. પરિણામે પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બનશે. એક પર કેટલ પ્રોડક્ટિવિટી વધે દૂધમાં તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ આ ટેકનોલોજીના માધ્યમથી જે વધારે દૂધ આપતી ગાય છે તેની એમ્બ્રિયોને અન્ય ગાયના ગર્ભમાં પ્રત્યારોપણ કરી અને તેની જે વાછરડી આવે તે પણ વધારે દૂધ આપતી આવે એ પ્રમાણે એક માસ બદલાવ આવી શકે એવું આ કામ છે. તેની શરૂઆત કાંકરેજી દેશી ગાય છે તેની અંદર ભારતમાં પહેલી વખત આ પ્રમાણનો પ્રયોગ એ બનાસ ડેરીના માધ્યમથી અમે કરવા માટે આગળ વધી રહ્યા છીએ. આ ટેકનોલોજીનો અમને સહયોગ ભારત સરકારની NDDB દ્વારા સારી રીતે અમને ટેકનોલોજીનો સહયોગ પણ મળ્યો છે. અમારા વૈજ્ઞાનિકો, અમારા વેટ ડૉક્ટર, તેમની ટીમ આ તાલીમ લઈને અહીંયા આવી છે અને હવે માસ પ્રમાણમાં આને કામ કરી શકાય. અમે એક શરૂઆત આજે 5 ગાયોની અંદરથી કરી છે. અમને ભરોસો છે કે આમાં સફળતા મળ્યા પછી એક માસ સ્કેલ ઉપર પણ આ વાતને અમે આગળ લઈ જશું. કેટલો ફાયદો થશે? બહુ મોટા પ્રમાણમાં. દાખલા તરીકે 4 લીટર દૂધ આપતી ગાયની જગ્યાએ 25 લીટર 28 લીટર દૂધ આપતી ગાય થાય તો 4 ગાય રાખવી તેને બદલે 1 ગાયને જેનો ખોરાક આપે તો પ્રોડક્શન કોસ્ટ જે છે પશુપાલકોને ખૂબ ઓછી થશે અને બેસ્ટ ક્વોલિટીનું દૂધ જે છે કોઈપણ પ્રકારની બીમારી વગરની ગાય જે હોય એને આઈડેન્ટિફાઈ કરીને તેનું દૂધ A2 મિલ્ક એ ખૂબ મોટું કામ થશે. અને બીજું, જ્યારે 25 લીટર દૂધ આપતી ગાય થશે એટલે કોઈ ગાય કતલખાને જવાની જે સમસ્યા છે તેનો પણ ઉકેલ આવશે. એટલે ખૂબ મોટું કામ છે આ પશુપાલન માટે અને ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્ર માટે. સાચા અર્થમાં ટેકનોલોજી કામધેનું સાબિત થશે.